હલો ફ્રેન્ડ્સ, તમારા માટે નવરાત્રિની હજુ એક ફરાળી વાનગી લઈને હું આવી રહી છું. આજે હું તમને કંદ અને બટાકાનું રસાવાળું શાક બતાવી રહી છું. મિત્રો, આ શાકમાં મેં સિંગદાણાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. આ શાકની ગ્રેવી મેં દહીં અને રાજગીરાના લોટની બનાવી છે. તમે આ શાક જરૂર ટ્રાય કરશો, તમને નક્કી ભાવશે. તો ચાલો આપણે રેસીપીની તૈયારી શરૂ કરીશું. સૌપ્રથમ એક બાઉલમાં 1.5 કપ દહીંમાં 1/2 કપ રાજગીરો નાખીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું. એક ટીસ્પૂન ખાંડ. અને થોડું પાણી નાખીને વલોવી લઈશું. દહીં અને રાજગીરાના લોટને સારી રીતે વલોવી લઈશું જેથી કરીને એક રસ થઈ જાય. હવે આ મિક્સરને આપણે બાજુ પર મૂકીશું. કઢાઈમાં ઘી ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 8 થી 10 લીલો લીમડો, 1.5 થી 2 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીને સૌતે કરી લઈશું. હવે આ ઘીમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને એને પણ થોડા સાતળી લઈશું. બે બટાકાના ટુકડા અને 150 થી 200 ગ્રામ કંદના ચોરસ ટુકડા નાખીને એને પણ હલાવી લઈશું. મિત્રો, બટાકા અને કંદના ટુકડા આપણે થોડા નાના સાઈઝના રાખીશું જેથી કરીને શાક આપણું જલ્દીથી કૂક થઈ જશે. કઢાઈને ઢાંકીને 3 થી 5 મિનિટ કૂક થવા દઈશું. હવે એમાં તૈયાર કરેલું મિક્સર નાખીને હલાવી લઈશું. એ વાસણમાં થોડું પાણી નાખીને વધેલું મિશ્રણ પણ નાખી દઈશું. આ શાકમાં આપણે ગ્રેવી થોડી વધારે રાખીશું કારણ કે બટાકા અને કંદ કાચા હોવાથી ચડવા માટે થોડી વાર લાગશે. દહીંના મિક્સરમાં આપણે થોડું મીઠું નાખ્યું હોવાથી આપણે અંદાજ લઈને થોડું જ મીઠું નાખીશું. મિત્રો, આ શાક રાજગીરાના રોટલો અને મોરિયો સાથે ઘણું સરસ લાગે છે. એની બંનેની લિંક ઉપર આઈ બટનમાં આપેલી છે, તમે ક્લિક કરીને જરૂરથી જોશો. ફરીથી કઢાઈને ઢાંકીને બટાકા અને કંદ કૂક થાય ત્યાં સુધી આ શાકને ચડવા દઈશું. આ શાકને ચડવા માટે અંદાજે 15 થી 20 મિનિટ લાગી શકે છે. હવે કઢાઈનું ઢાંકણ ખોલીને કંદ અને બટાકા કૂક થયા છે કે નહીં એ ચેક કરી લઈશું. મિત્રો, કંદ અને બટાકાનું રસાવાળું શાક ખાવા માટે તૈયાર છે. આ શાક ગરમા ગરમ રાજગીરાના રોટલો અથવા મોરિયો સાથે સર્વ કરીશું.